આજ રોજ કારાવાડા તાલુકાના નવા ગામ ખાતે અમર જ્યોતિ સંત શિરોમણી શ્રી નારાયણગીરી બાપુ સ્થાપિત શિવાશ્રમ ધામે પરમ પૂજ્ય શ્રી હંસદેવગીરી બાપુની અધ્યક્ષતામાં પૂજન કરવામાં આવ્યું, જેમાં શ્રાવણ માસ દરમિયાન શિવજીને મહાદેવને 1.25 લાખ બીલીપત્ર ચઢાવવામાં આવ્યા હતા. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું ઘણું વિશેષ મહત્ત્વ હોય છે અને આ મહિનામાં હિન્દુ લોકો ખૂબ જ આસ્થા સાથે આ મહિનાની ઉજવણી કરતા હોય છે. શ્રાવણ મહિનાને શિવજીનો મહિનો ગણવામાં આવે છે, એટલા માટે આ દિવસોમાં પાર્થિવલિંગ બનાવીને શિવપૂજાનું વિશેષ પુણ્ય મળે છે. શિવપુરાણમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. કલયુગમાં કુષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજા શરૂ કરી હતી. શિવ મહાપુરાણ મુજબ પાર્થિવ પૂજાથી ધન ધાન્ય આરોગ્ય અને પુત્ર પ્રાપ્તિ થાય છે અને માનસિક અને શારીરિક દુઃખોમાંથી પણ મુક્તિ મળી જાય છે. વધુમાં પૂજ્ય હંસદેવગીરી બાપુએ અમારા પ્રતિનિધિ સાથેની વાતચીતમાં જણાવ્યું કે પાર્થિવ પૂજાથી અકાળ મૃત્યુનો જોખમ દૂર થાય છે. શિવજીની આરાધના માટે પાર્થિવ પૂજા બધા લોકો કરી શકે છે, પછી તે પુરુષ હોય કે સ્ત્રી. એ બધા જાણે છે કે શિવ કલ્યાણકારી છે, કે જે પાર્થિવ શિવલિંગ બનાવીને વિધિસર પૂજા અર્ચના કરે છે તે 10,000 કલ્પ સુધી સ્વર્ગમાં વસવાટ કરે છે. શિવપુરાણમાં લખવામાં આવ્યું છે કે પાર્થિવ પૂજા તમામ દુઃખોનો દૂર કરીને તમામ મનોકામના પૂરી કરે છે. જો દરરોજ પાર્થિવ પૂજા કરવામાં આવે તો આ લોક તથા પરલોકમાં પણ અખંડ શિવભક્તિ મળે છે. આશ્રમના સેવકગણ આજુબાજુના ગામોમાંથી તાજા બીલીપત્ર લઈ આવે અને પાર્થિવ લિંગ અભિષેક કરવામાં આવે છે. શ્રાવણ માસ પૂર્ણ થતાં અમાસના દિવસે દાદર્શ પાર્થિવ લિંગનું વિદ્વાન શાસ્ત્રી સંત શ્રી હસદેવગીરી બાપુએ પૂજન સમાપ્તિમાં તમામ સેવકગણને આશીર્વાદ આપેલ અને ત્યાર પછી મહાપ્રસાદ લઈને તમામ ભક્તો છૂટા પડેલ. હર્ષલ ખંડેલિયા, ZS TV, કાલાવડ.